8 વર્ષના બાલ મુનિ અત્યારે મને મળ્યા હતા વિહારની અંદર, એટલા સ્માર્ટ, અને પગે ચાલીને જયારે વિહાર કરતા હોય 7, 7:30, 8 વાગ્યા ગરમીની અંદર મકાનમાં પહોંચે અને ચહેરા ઉપર કોઈ થાક ન દેખાય, શું ભગવાનની વાણીને ભગવાનના વચન ઉપર શ્રદ્ધા હશે? આખ્યાખા ફેમિલીના ફેમિલી ચારિત્રના માર્ગે નીકળે, અને હેવી પુરુષાર્થ કહેવાય કે ના કહેવાય? ઈઝી છે? માની લો કે માં દીકરી અને દીકરાની ઈચ્છાથી બાપને નથી, પણ બાપને થાય, આખું ઘર નીકળે છે, હું ઘરમાં બેસીને શું કરીશ, ચલો તમારી સાથે હું પણ આવી જાઉં છું. ઈચ્છા નથી છતાં પરિવારની સાથે રહેવા, એક બાપ પણ પોતાનો સંસાર, પોતાની ઈચ્છા, અધૂરી સંજ્ઞા બધું જ મૂકી ચારિત્રના માર્ગે આવે છે, કેટલો મોટો પુરુષાર્થ છે! કેવા કેવા ભણેલા ગણેલા ફેશન ડિઝાઇનર હોય, જ્વેલરી ડિઝાઇનર હોય, હા સીએ ભણેલા હોય, એમબીએ કરેલા હોય, આવા બધા બધી ડિગ્રી, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન બધું કરી લીધા પછી જ્યારે કમાઈને મા બાપને પાછા રૂપિયા આપવાના હોય, એની જગ્યાએ મા બાપ હસ્તે મુખડે એ દીકરાઓને દીક્ષા આપે, એ મા બાપને ધન્યવાદ અને સંતાનને ધન્યવાદ, બેવના પુરુષાર્થ ઉત્કૃષ્ટ કહેવાય. પરમ દિવસે પાલમાં ગયો તો દીક્ષામાં યશો વિજય સુરી મહારાજ મને કહે, આ ભાઈ સીએ ભણેલો છે, આ ભાઈ એમબીએ કરેલો છે. 20, 22 ને 25 ની ઉંમરના રાજકુમાર છે. મારું એક તારણ છે, વર્તમાન કાળની દીક્ષાની 3 વિશેષતા છે. નંબર 1, સુખી ઘરમાંથી આવે છે. નંબર 2, ભણેલા ગણેલા આવે છે. અને નંબર 3, યુવાન વયના આવે છે, બધાઓ નથી આવતા. 10 દીક્ષા હશે ને, એમાં 2 હશે 50 આપ, બાકીના બધા બિલો 30. નજર સામે, તમારી સામે આટલી દીક્ષાઓ, કેટલો ઉત્કૃષ્ટ પુરુષાર્થ! બેંગ્લોરની એક છોકરીને દીક્ષા લેવી હતી, ટમ્બોય જેવી છોકરી. મા બાપને કહ્યું, આ છોકરી શું દીક્ષા પાડવાની છે? ના પાડી, તને દીક્ષા નથી આપતી. અચાનક આવેલા ટર્નિંગ પોઈન્ટને લીધે છોકરીએ નક્કી કરી નાખ્યું, અને કોઈ છોકરો બતાવવા માટે આવે, છોકરાની મીટિંગમાં કહી દે, મારે ફલાણાની સાથે નફડું છે, ઓલો ઊભો થઈ જાય. કોકરે કે મારે તો દીક્ષાના ભાવ છે, રવાના થઈ જાય. હવે તો મીટિંગ થાય ને તમારે. જેના લગ્નને 25 વર્ષ થઈ ગયા, સિલ્વર જ્યુબિલી, એને પૂછ્યું, જવારજી કતરા હુઆ, સિલ્વર વહી ગયું બાકી? જેના 25 વર્ષ થઈ એને પૂછો કે એની કોઈ મીટિંગ હોઈ હતી? આપણા જમાનામાં મીટિંગ વહેતી હતી? બોલે એ બે ખાય, તેરી બી ચૂપ, મેરી બી ચૂપ. શું નખરા ચાલુ થયા છે! મા બાપ અનુભવમાંથી પસાર થયેલા છે, મા બાપની પસંદગી નથી જોઈતી. જિંદગી અમારે કાઢવાની છે, અમારી પસંદગી અમે કરી લઈશું. છોકરીને મા બાપે ના પાડી, અંતે છોકરીએ લગ્ન કર્યા. બરાબર સાંભળજો, સંસારમાં 10 વર્ષ રહી, 10 વર્ષ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. પોતાના પતિને એને સમજાવી દીધું, પ્લીઝ તમે મારા માર્ગમાં વચ્ચે નહીં આવતા, મારા તરફથી તમને છૂટ છે, તમારે બીજા લગ્ન કરવા હોય તો મને તમે આ સંસારની અંદર નહીં પાડતા. 10 વર્ષ પછી એનો પતિ ઢીલો પડ્યો, તારે જો હવે આ જ માર્ગે જવું હોય તો મારા તરફથી તને રજા છે. અને છોકરીએ કોઈ ગુરુ ભગવાનને ઓળખે નહીં, ગુજરાતની અંદર આવી, એક મહાત્માનું જ્યાં ચોમાસું ચાલતું હતું ત્યાં રહી, 4 મહિના પૂરા થવા આવ્યા, ગુરુ કોઈ નહીં, દીક્ષાના ભાવ ચિતા, એમાં દેરાસરની અંદર ગઈ, પ્રભુને પ્રાર્થના કરી, આજે 12 વાગ્યા સુધીમાં મારા ગુરુ તારે મને નક્કી કરી આપવાના છે. અને એ જ વખતે પાછળ એક સાધ્વીજી મહારાજ શક્રસ્તવ ગાઈ રહ્યા હતા, એણે કીધું, આજે 12 વાગ્યા સુધીમાં ભગવાન તારા ઉપરનું ફૂલ નીચે પડે અને ઘંટ સાથે વાગે તો પાછળ રહેલા છે એમને મારા ગુરુ બનાવી દે. બના 10 વાગ્યાથી શરૂ થયું, 10:30, 11, 11:15, 12:30 થયા, 12:05 કમ આ છોકરી હતાશ થઈ ગઈ, મારા નસીબમાં ચારિત્ર નથી લખાયેલું લાગતું,
મારો પુરુષાર્થ ટૂંકો પડી રહ્યો લાગે છે. અને એને થયું ખલાસ, હમણાં 5 મિનિટ થશે, 12 વાગી જશે, અભિગ્રહ પૂરો થશે અને મારી દીક્ષા નહીં થાય, મારે સંસારમાં રહેવું પડશે. અને જ્યાં 12:05 કહું એ જ વખતે ફૂલ પડ્યું અને ઘંટ વાગ્યો અને ઊભી થઈ પાછળ રહેલા સાધ્વીજીના ચરણોમાં પડી ગઈ. તમે મારા ગુરુ, નહીં ઓળખાણ નહીં પીછાણ, ગુરુ ગુજરાતી, પોતે મારવાડી સાઉથમાંથી આવેલી, ગુરુ ગુજરાતના. અને આચાર્ય મહારાજને જઈને વાત કરી, ઓકે થઈ ગયું. અને બીજા વર્ષે, એટલે ગયાના ગયા વર્ષે પાલીતાણામાં 10 દીક્ષા થઈ, એની અંદર આ બેને ચારિત્ર જીવનનો સ્વીકાર કર્યો, દીક્ષા લીધી. એ દિવસથી નક્કી કરી દીધું મારે જિંદગીભર મૌન રાખવું છે. આજે એ સાધ્વીજી કદાચ સુરતમાં જ છે. તમે મહેરબાની કરીને જઈને ડિસ્ટર્બ નહીં કરતા. તમને એમ કે મારા સાહેબ એમ કહેશે જઈને એમને વંદન કરજો, નહીં જતા, એમની સાધનામાં લીન રહેવા દો. શું ગજબ ના પુરુષાર્થ કહેવાય!